નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું. તમારે સાંભળવી છે ને સરસ મજાની વાર્તા, સાંભળીએ. એક મોટું જંગલ હતું. આ જંગલની અંદર એક મોટું ઝાડ હતું. આ ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓએ માળા બનાવીને ત્યાં બધા પક્ષીઓ રહેતા હતા. હવે આ જંગલની અંદર એક દિવસે શિકારી આવ્યો અને ઘણા બધા પક્ષીઓનો શિકાર કરી અને એ લઈ ગયો. આવી રીતે તો અવારનવાર આવા નવા નવા શિકારીઓ આવતા અને પક્ષીઓનો શિકાર કરીને લઈ જતા. એક વખતની વાત છે, ઘણા સમય પછી એક શિકારી આવ્યો. શિકારી આખો દિવસ જંગલમાં ફર્યો પણ એને ક્યાંય શિકાર મળ્યો નહીં. શિકારી તો થાકી ગયેલો, ઉનાળાના દિવસો હતા, થાકીને લુસ થઈ ગયો. પછી મોટું ઝાડ હતું ને, એ ઝાડ નીચે એ ઠંડી પવન ખાવા માટે, આરામ કરવા માટે બેઠો, બેસી અને વિચાર કરતો હતો કે આજે તો હું આખા જંગલમાં રખડ્યો પણ મને ક્યાંય શિકાર મળ્યો નહીં, હવે હું ઘરે શું લઈ જઈશ. એમ વિચારતો એ બેઠો હતો અને દૂર એક ઝાડ હતું ને, એ ઝાડ ઉપર એની નજર ગઈ અને એને જોયું તો એ ઝાડ ઉપર એક બાજ પક્ષી બેઠું હતું. તે જે ઝાડ ઉપર વેલા હતા ને એમાં એ ફસાઈ ગયું. ઉડવાનો નીકળવાનો ઘણો પ્રયાસ કરતો હતો પણ એ નીકળી શકતો નહોતો. પેલો શિકારી તો ખુશ થઈ ગયો કે અરે અરે, આ તો બાજ પક્ષી છે, હું આનો શિકાર કરીને હું પોતે જ લઈ જાઉં. એને કીધું, મારે તીર છોડવાની તો જરાય જરૂર નથી, એ તો ફસાઈ ગયેલું છે એટલે હું મારી જાતે જ એને કાઢી દઉં. પછી ભાઈ એ તો ખુશ થતો એ ઝાડ પાસે ગયો, જ્યાં બાજ ફસાઈ ગયું હતું ને એ ઝાડ પાસે ગયો. ઊંચે જોયું, ઝાડ ઉપર ચડ્યું અને પેલા બાજ પક્ષીને સાવચેતીથી ધીરે રહીને એને પેલા વેલામાંથી છૂટો કરી દીધો. પછી એને પકડી લીધો, પકડી અને પછી બાજ પક્ષીને કહેવા લાગ્યો કે આજે તો હું તને મારા ઘરે લઈ જઈશ. એટલે પછી પેલો બાજ પક્ષીને થઈ ગયું કે હું એક શિકારીના ઝાડમાં ફસાઈ ગયો છું, એક ઝાડમાંથી નીકળીને બીજી ઝાડમાં ફસાઈ ગયો. હવે રસ્તા ઉપર જતા હતા, પેલા બાજ પક્ષીએ ઘણા ધમ પછાડા કર્યા, એના શિકારીના ઝાડમાંથી છૂટવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો પણ એ છૂટી શક્યો નહીં, એને તો બરાબરનો જકડી અને પકડી રાખ્યું હતું. પછી ભાઈ આગળ ગયા ને એટલે પેલો બાજ પક્ષી હતો ને એકદમ શાંત થઈ ગયો, હલવાનું એ બંધ કરી દીધું અને શાંત થઈ ગયો. એટલે શિકારી બોલ્યો કે દેખ, હું તને મારા ઘરે લઈ જઈશ, તને વેચી દઈશ, પછી પૈસા આવશે એમાં મારા ઘરનું ઉડચાન ચાલશે. આવી રીતે એ બાજ પક્ષીની જોડે વાતો કરતો આગળ જતો હતો. બાજ પક્ષી પણ બુદ્ધિશાળી હતું. પછી ધીરે રહીને બોલ્યું કે શિકારી ભાઈ તમે મારો શિકાર કરશો તો તમારું એક દિવસનું પૂરું થશે, હું તમને રોજની શાંતિ કરી આપું. તો કે હા બોલ. તો કે મારી પાસે એક હીરો છે, જો એ હીરો તને મળી જાય ને તો તારે આ શિકાર કરવાની પણ જરૂર પડે નહીં. શિકારી કે તું તો એક પક્ષી છે, તારી પાસે હીરો ક્યાંથી આવ્યો? તો કે આવ્યો એક દિવસે, હું હીરો ચાંચમાં લઈને આવ્યો તો પછી મને ખબર પડી કે આ તો કોઈ કિંમતી વસ્તુ છે એટલે મેં એને મારા માળામાં છુપાવી દીધો છે, જો તમે કહો તો હું તમને લાવી દઉં. શિકારી કે તો ખોટું તો નથી બોલતો ને? તો કે ના. તો કે ભલે. તો કે ચાલો, તારે હું તમને મારા જ્યાં માળો છે ત્યાં હું તમને લઈ જાઉં. શિકારી તો એને લઈ ગયો અને પછી પેલા બાજ પક્ષીએ કીધું કે તમે મને છોડો તો હું માળામાંથી તમને હીરો લાવી આપું, એમને તો હું કેવી રીતે લાવી દઉં? શિકારી કહે, જોજે હા તું ખોટું તો નથી બોલતો ને? તો કે ના ના. પછી ભાઈ પેલો બાજ પક્ષીએ પેલા શિકારી ભાઈએ બાજ પક્ષીને છોડી દીધો. ઉડતો ઝાડની છેલ્લી ડાળી હતી ને ત્યાં જઈને બાજ પક્ષી બેસી ગયું અને પછી જોર જોશથી હસવા લાગ્યું. અરે અરે,
તમે પણ માણસ જાત, તમને એટલી પણ સમજમાં ના આવી કે પક્ષીઓ જોડે તો એવા કિંમતી હીરા ક્યાંથી હોય, અને અમારી એટલી તો બુદ્ધિ કેવી કે અમે સંતાડીને રાખ્યો હીરો અમારા શા કામનો, એમ કરી અને હસતું હસતું બાજ પક્ષી તો આકાશમાં ઊંચે ઊંચે ઉડી અને જતું રહ્યું, અને પેલા શિકારી હોય તો જોતા ને જોતા રહી ગયા. વાર્તા પૂરી. નમસ્તે.